श्री मातृछाया हाई स्कूल द्वारा प्रसारित ऑनलाइन एजुकेशन में आप सभी विद्यार्थी मित्रों हूँ स्वागत करू छू। आजना आ वीडियो में आप प्रकरण नंबर 15 आपणो पर्यावरण विषय आग अभ्यास करीशू। विद्यार्थी मित्रों मातृछाया परिवार में आप सभी स्वागत है। अगौना वीडियो में आप प्रकरण नंबर 15 आपू पर्यावरण शीख्या था। आज वीडियो में आप आहार श्रृंखला विषय शीखना के आहार श्रृंखला को कहवी तो आहार श्रृंखला एट्ले शू। तो मित्रों सजीवों आहार माटे एक बीजा साथ संकळायेला होय। सजीवों आहार माटे एक बीजा साथ संकळायेला होय छे अने एक श्रृंखला बनावे छे अथवा तो एक साखळ बनावे छे कही शकाय। तो आवी श्रृंखला अथवा साखळ ने आहार श्रृंखला कहे छे। सजीवों आहार माटे एक बीजा साथ संकळायेला होय छे अने श्रृंखला नी रचना करे छे जेने आहार श्रृंखला कहे छे। હવે એનું આપણે ઉદાહરણ જોઈએ કે વનસ્પતિ છે તો એનો ખોરાક તરીકે ઉપયોગ પીટકો કરે, પીટકોનો ખોરાક તરીકે ઉપયોગ દેડકો કરે, દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે, સાપનો ખોરાક તરીકે ઉપયોગ સમડી કરે। તો આપણને એક આખી આ શૃંખલા મળી અને આ બધા સજીવો આહાર માટે એકબીજા સાથે સંકળાયેલા છે તો આને આપણે એક આહાર શૃંખલા કરી શકાય। હવે દિવસતંત્રમાં આવી એક જ આહાર શૃંખલા હોવી જરૂરી નથી, ઘણી બધી આહાર શૃંખલા આપણને કોઈ પણ દિવસતંત્રમાં જોવા મળે। હવે એવી જ આપણે બીજી આહાર શૃંખલા જોઈએ તો વનસ્પતિ અથવા એને આપણે ઘાસ કહીએ તો ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ બકરી કરે, બકરીનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ કરે। તો આ સજીવો પણ આહાર માટે એકબીજા સાથે સંકળાયેલા છે અને એક શૃંખલા બનાવે છે જેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ। તો અહીંયા આપણે બે આહાર શૃંખલાઓના ઉદાહરણ શીખ્યા। હવે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એક પોષક સ્તર બનાવે છે। તો આ આહાર શૃંખલાનું આ એક સ્તર કહેવાય, આ બીજું સ્તર કહેવાય, આ ત્રીજું સ્તર કહેવાય। તો આ પ્રત્યેક ચરણ એક પોષક સ્તર બનાવે છે। તો આજે પહેલું ચરણ છે વનસ્પતિ જેના આપણે ઉત્પાદકો કહીએ છીએ, એ ઉત્પાદકોને આપણે પ્રથમ પોષક સ્તર બનાવે છે એમ કહી શકાય। એટલે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે એવી વનસ્પતિ કે જે ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તર બનાવે આહાર શૃંખલાનો। એટલે આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તર કોણ બનાવે છે તેનો જવાબ દ્વિ વનસ્પતિ હોઈ શકે અથવા તો એને આપણે ઉત્પાદકો પણ કહી શકાય। હવે આ ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ ભોગ્યો કરે છે, પણ જે દ્વિ વનસ્પતિ છે એનો ખોરાક તરીકે ઉપયોગ શાકાહારી પ્રાણીઓ પહેલા કરે છે। તો જે શાકાહારી પ્રાણીઓ છે એને આપણે પ્રાથમિક ઉપભોગ્યો કહીશું, તો એ દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે। શાકાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ નાના માંસાહારી પ્રાણીઓ કરે છે, તો એ નાના માંસાહારી પ્રાણીઓને આપણે દ્વિતીય ઉપભોગ્યો કહીશું, એ તૃતીય પોષક સ્તરની રચના કરે છે। ત્યારબાદ મોટા માંસાહારી પ્રાણીઓ કે જે તૃતીય ઉપભોગ્યો ગણાય છે એને આપણે ચતુર્થ પોષક સ્તર કહી શકાય છે। તો આ રીતે આહાર શૃંખલાનો પ્રત્યેક ચરણ એક પોષક સ્તરની રચના કરે છે। વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણે ખોરાક ખાઈએ છીએ, તો ખોરાક શાના માટે આપણે ખોરાક ખાઈએ છીએ? તો આપણને એમાંથી ઉર્જા મળે, ખોરાક ખાવાથી આપણને ઉર્જા મળે છે। ઉર્જાનું શું કામ? એ ઉર્જા મળવાથી આપણે વિવિધ કાર્યો કરી શકીએ,
ऊर्जा क्रमशः घटती जाए प्रत्येक चरण में ऊर्जा प्रमाण घटू जाए ऊर्जा उत्पादक धीरे उत्पादकों स्तर आहार श्रृंखला आहार श्रृंखला लंबाई अलग अलग हो तो विद्यार्थी मित्रों आप अगौ आहार श्रृंखला सीख्या आहार श्रृंखला पहली श्रृंखला की लंबाई वधारे थी बीजी आहार श्रृंखला की लंबाई ओछी थी तो आ आहार श्रृंखलाओं की लंबाई ईसी होती नहीं अने एमां रहेलो कोई पण सजीव के अन्य सजीव ने खोराक तरीके पण उपयोगी बनतो होय छे लेकिन पहली आहार श्रृंखला नो कोई सजीव होय ए अन्य आहार श्रृंखला સજીવનો પરાગણ બનતો હોય છે એટલે કે એક સીધી આહાર શૃંખલાના સ્થાને સજીવની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે અને આ શાખાયુક્ત શૃંખલાઓની એક જાળી જેવી રચના બને છે આ જાળી જેવી રચનાને આહાર જાળ કહે છે એટલે કે એક શૃંખલા છે એક આખી સ્વતંત્ર નથી હોતી એનો કોઈ સજીવ બીજી આહાર શૃંખલાના સજીવનો ખોરાક પણ બનતો હોય છે અને આખી આહાર ઝાડ બનાવે છે એને આપણે આહાર ઝાડ કહીએ છીએ.